વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 3000 જેટલા લોકોને હડકવાની રસી મૂકવામાં આવી છે, જેમાં કૂતરા કરડવાના સૌથી વધુ કેસો વલસાડ અને વાપી તાલુકામાં નોંધાયા છે, જ્યારે વલસાડ નગરપાલિકા દ્વારા સન 2015-2020 સમયગાળામાં 20 લાખનો ખર્ચ કરી કૂતરાનું ખસીકરણ કરવામાં આવ્યું છે। વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલે જણાવ્યું હતું કે વાપીમાં 10000 જેટલા રખડતા કૂતરાઓ છે। આ કૂતરાઓની વસ્તીને નિયંત્રણમાં લેવા માટે ખસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ આપણે અહીંયા આપણા પાલિકા વિસ્તારની કે આપણે વચ્ચે થોડાક સમય પહેલા જ ખસીકરણનો પ્રોજેક્ટ હાથ ધરેલો હતો। ખાસ કરીને જે કૂતરાઓ કરડવાના અને જે કૂતરાઓનો ત્રાસ હતો તેને ધ્યાનમાં રાખીને અત્યાર સુધીમાં આ કામગીરી કેટલી થઈ છે, કઈ રીતની થઈ રહી છે? 2015થી લઈને 2020 સુધીમાં 1176 કૂતરાઓને ખસીકરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો, એમાં અંદાજે 10 લાખ જેટલો ખર્ચો થયો અને 2020-21 અત્યાર સુધીમાં 1889 કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે અને 20 લાખ જેટલો ખર્ચો થયો છે। એટલે કુલ્લે અમે આ છેલ્લા 4-5 વર્ષમાં 30 લાખ જેટલો ખર્ચો કરીને વાપી નગરમાં જે કૂતરાઓની સંખ્યા અંદાજે 10000 જેટલી છે અને કૂતરા કરડવાથી ઘણા બાળકોને અને મોટા વ્યક્તિને પણ જે તકલીફ થઈને ઇન્જેક્શન લેવા પડે છે અને એનું જે હડકવાનામાંથી બચવા માટેના જે આરોગ્યનો ખ્યાલ રાખવો પડે છે એ દ્રષ્ટિએ નગરપાલિકાએ નિર્ણય કરીને છેલ્લા 5-1 વર્ષથી આ પ્રક્રિયા ચાલી રહી છે અને એમાં 30 લાખ જેટલો ખર્ચો કરીને વાપીના નગરજનોની સુખાકારી જરવાય એના માટે હંમેશા પ્રયત્નશીલ છે।